नमस्कार विद्यार्थी मित्रों, सप्तर्षि संकुल परिवार वती हूँ आपनो हार्दिक स्वागत करू छू। आपणे चेप्टर देश पर्यावरणना घटकों अने आंतर संबंधों विषे माहिती मेळवी रह्या छे। हवे आजे आ भागमां आपणे भूमि एटले के जमीनो प्रदूषण विषे माहिती मेळवीए। तो आपणे सामान्य रीते जाणीए छे कि जमीन कई रीते दूषित थाय छे, के कई रीते प्रदूषित थाय छे, एनी पाछळ कया कया कारणो जवाबदार छे एना विषे आपणे चर्चा करीए। आपणे अत्यारे सामान्य रीते रोज दररोज जोईए छीए के नकामो जे प्लास्टिक छे, ई प्लास्टिक आपणे गमे यहाँ फेंकी दईए छीए तो ये प्लास्टिक छे ये जमीन में भड़तू नथी, पण जमीन ने नुकसान करे छे। छता पण लोको शुं करे छे, नकामा प्लास्टिक नो कचरो छे ये गम्मे त्यां फेंकी दे छे अने एनाथी जमीन प्रदूषित थाय छे। पछी आपणे जाणीए छे कि उद्योगोनी अंदर के दूषित थयेलू पाणी छे ए पाणी जमीन में छोड़ी देवामां आवे छे। एवा अनेक कारणों जमीन ने दूषित करे छे। बिन जरूरी गम्मे त्यां कचरो नाखवो, बराबर, एवा अनेक कारणों जमीन ने शुं करे छे, प्रदूषित करे छे। तो आपणे जोईए जमीन नुं प्रदूषण एटले शुं। जमीन गुणवत्ता के तेना पोषक घटकों में थता फेरफार ने भूमि प्रदूषण कहे छे। जमीन नी गुणवत्ता अने जमीन ना पोषक घटकों में जे फेरफार थाय छे एने शुं कहेवामां आवे छे, भूमि प्रदूषण कहेवामां आवे छे। बराबर, जमीननी गुणवत्ता अने जमीनना पोषक घटकोमां थता फेरफारने भूमि प्रदूषण कहे छे। जमीन प्रदूषण सहेलाईथी अनुभवातुं नथी। विश्वभरमां भूमि प्रदूषण सतत वधी रह्युं छे। बराबर, आपणा एक ज देशनी वात नथी, પણ વિશ્વમાં આ ભૂમિ પ્રદૂષણ સતત વધી રહ્યું છે, કે જમીનનું પ્રદૂષણ સતત ને સતત વધતું રહ્યું છે। ઘર વપરાશનો ઘન કચરો કે પાણીનો નિકાલ, ફળદ્રુપ કે ખેતીલાયક જમીન પર ઉદ્યોગો સ્થાપવા, જો કયા કયા કારણે જમીન પ્રદૂષિત થાય છે તો ઘર વપરાશનો જે કચરો છે અને પાણીનો નિકાલ છે એ ક્યાં કરવામાં આવે છે, જમીનની અંદર કરવામાં આવે છે। પછી જમીન પર ઉદ્યોગો સ્થાપવા, કે આપણે જાણીએ છીએ કે જમીન ઉપર અનેક ઉદ્યોગો સ્થપાય છે, તો ઉદ્યોગોમાંથી નીકળતા જે કેમિકલયુક્ત દૂષિત પાણી છે એ જમીનમાં છોડી દેવામાં આવે છે। બરાબર, ઉદ્યોગોમાં વપરાયેલું દૂષિત પાણી ખુલ્લી જમીન પર છોડવું અને એ દૂષિત પાણી ખુલ્લી જમીન પર છોડી દેવામાં આવે છે તો એ કોને નુકસાન કરે છે, જમીનને નુકસાન કરે છે। ઉદ્યોગોનો ઘન કચરો જમીન પર ફેંકો, પછી ઉદ્યોગોમાંથી નીકળતો જે કચરો છે એ કચરો ક્યાં ફેંકી દેવામાં આવે છે, જમીનમાં ફેંકી દેવામાં આવે છે, તો એ કચરો એ જમીનને દૂષિત કરે છે। ઉત્ખનનની પ્રવૃત્તિઓ, વારંવાર ઉત્ખનનની પ્રવૃત્તિઓ થતી હોય છે, ઉત્ખનન એટલે કે ખોદકામની પ્રવૃત્તિઓ થાય છે તો જમીનની જે સંતુલા છે એ ખોરવાઈ જાય છે। બાંધકામની પ્રવૃત્તિઓ, જમીન ઉપર અનેક રીતે નવીન નવીન બાંધકામો થતા જોવા મળે છે, તો એ બાંધકામની પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ પણ જમીનને દૂષિત કરે છે। ખેતી માટે રાસાયણિક ખાતરોને વધારે પડતો ઉપયોગ કરવો,
કે ખેતીમાં આજે વ્યવસ્થિત પાકનું ઉત્પાદન મેળવવા માટે ખેડૂતો અનેક રાસાયણિક ખાતરોનો વપરાશ કરે છે, જેમ કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ એ રાસાયણિક ખાતરોના પ્રકારો છે. અને એ રાસાયણિક ખાતરોનો વપરાશ આજે ખેડૂતો ખેતીમાં કરી રહ્યા છે. અતિ સિંચાઈ અને જંતુનાશક દવાઓનો વધારે પડતો ઉપયોગ. અતિ સિંચાઈ, પુષ્કળ પ્રમાણમાં સિંચાઈની સગવડ વધારવી, જંતુનાશક દવાઓનો વધારે પડતો ઉપયોગ કરવો. બરાબર, જંતુનાશક દવાઓ પાકની અંદર દવાઓ છાંટવામાં આવે છે તો એ દવાઓ છેવટે જમીનને નુકસાન કરે છે, તેમજ પ્લાસ્ટિકના ઉપયોગથી જમીન પ્રદૂષિત થાય છે. બરાબર, પ્લાસ્ટિક છે, તમને કીધું એ પ્રમાણે પ્લાસ્ટિક ગમે ત્યાં જમીન પર ફેંકી દેવામાં આવે છે તો બીજા કચરાની જેમ આ પ્લાસ્ટિક જમીનમાં સડતો રહે, અને આવા ઉપયોગના કારણે આજે જમીન પ્રદૂષિત થાય છે. બરાબર, આ જો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાય કે જમીન કઈ કઈ રીતે પ્રદૂષિત થાય છે, તો આપણે જે ઉપર કારણો જોઈ શકી ગયા એ બધા જ આવશે. બરાબર, જમીન એ ઘર વપરાશનો ઘન કચરો કે પાણીનો નિકાલ જમીનમાં કરવામાં આવે છે. ફળદ્રુપ જમીન કે ખેતીલાયક જમીન છે એવા જમીન ઉપર ઉદ્યોગો સ્થાપિત કરી દેવામાં આવે છે. પછી ઉદ્યોગોમાં વપરાયેલ જે દૂષિત પાણી છે એ ખુલ્લી જમીન પર છોડી દેવામાં આવે છે. ઉદ્યોગોમાં વપરાતો જે ઘન કચરો છે એ ઘન કચરો છે એ જમીન પર ફેંકી દેવામાં આવે છે. ઉત્ખનનની પ્રવૃત્તિઓ થાય છે, ખોદકામની પ્રવૃત્તિઓ થાય છે, બાંધકામની પ્રવૃત્તિઓ થાય છે. ખેતી માટે વધારે પડતો રાસાયણિક ખાતરોનો ઉપયોગ, જંતુનાશક દવાઓનો ઉપયોગ, વધારે પડતો સિંચાઈનો ઉપયોગ અને વધારે પડતા પ્લાસ્ટિકના ઉપયોગના કારણે જમીન પ્રદૂષિત થાય છે. બરાબર, ચિત્રની અંદર દેખાઈ રહ્યું છે પીરાણા ડમ્પિંગ કે જે કચરો છે, બરાબર, જે કચરો ફેંકી દેવામાં આવે છે અને એ કચરાને વ્યવસ્થિત એક જગ્યાએ લાવીને એને સળગાવવામાં આવે છે, એટલે એ પણ એ જમીનને જ દૂષિત કરે છે. હવે કોષ્ટકની અંદર જુઓ, પંજાબમાં નાઇટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરોના વધારે વપરાશના કારણે જમીન પ્રદૂષણ થયું છે. કે શેના કારણે? પંજાબમાં નાઇટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરોનો વધારે પડતો વપરાશ અને એ વધારે પડતા વપરાશના કારણે જમીનનું પ્રદૂષણ થઈ રહ્યું છે. કારણ કે આપણે આગળ જોયું ને કે રાસાયણિક ખાતરોનો વધારે પડતો વપરાશ આપણે કરીએ તો એ જમીન દૂષિત થાય છે. પંજાબના હોશિયારપુર, ભટીડા અને રોહતક જિલ્લાના ગામડાઓમાં રાસાયણિક ખાતરના અતિશય વપરાશથી કુવાઓના પાણી ભયજનક સપાટીએ દૂષિત થયું છે. બરાબર, પંજાબના જિલ્લાઓ છે એ જિલ્લાઓમાં રાસાયણિક ખાતરોનો અતિશય વપરાશ કરવામાં આવે અને એના કારણે કુવાઓનું પાણી આજે ભયજનક રીતે દૂષિત થઈ રહ્યું છે. તેને પરિણામે ત્યાં વસતા લોકો વિવિધ રોગોના ભોગ બન્યા છે. બરાબર, કે આ કુવાઓનું પાણી દૂષિત થઈ રહ્યું છે એના કારણે ત્યાં વસતા લોકો છે એ લોકોને વિવિધ રોગો થાય છે, વિવિધ રોગોના ભોગ બની ગયા છે. કેન્સર અને આંતરડા તથા પેશાબના રોગોનો વધારે ફેલાવો થયો છે. બરાબર, કેન્સરના રોગો થયા છે, આંતરડાના રોગો થયા છે, પેશાબના રોગો થયા છે અને એ રોગોના ફેલાવો આજે થઈ રહ્યો છે. એનું મુખ્ય કારણ શું છે? રાસાયણિક ખાતરોનો વધારે પડતો ઉપયોગ. જો પહેલાંના સમયની અંદર જે લોકો ખેતી કરતા તો ખેતીમાં એ છાણિયું ખાતર વાપરતા, એટલે દેશી છાણિયું ખાતરો એ કોઈ પણ પ્રકારનું નુકસાન ન કરે,
પણ હમણાં રાસાયણિક ખાતરોનો વપરાશ થઈ રહ્યો છે, એટલે રાસાયણિક ખાતરોથી બધી જ શાકભાજી હોય, બધા જ અનાજ હોય, બધા જ કઠોળ હોય, બરાબર, એ રાસાયણિક ખાતરોનો વપરાશ થાય એનાથી, કે બધી વસ્તુઓનું ઉત્પાદન થાય અને એ આપણે ખાઈએ, એટલે શરીરમાં વિવિધ પ્રકારના રોગો ઉત્પન્ન થાય છે. હવે આપણે જોઈએ જમીન પ્રદૂષણ રોકવાના ઉપાયો, કે જમીન પ્રદૂષણ રોકવા આપણે શું કરવું જોઈએ. જમીન પ્રદૂષણને રોકવા માટે સૌ પ્રથમ તો જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોના બદલે જૈવિક અને દેશી ખાતર લીલો પડવાશનો ઉપયોગ કરવો જોઈએ. જો આપણે જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવાનું બંધ કરવું જોઈએ અને એના બદલે જૈવિક ખાતર, દેશી ખાતર વાપરવું જોઈએ, લીલો પડવાશનો ઉપયોગ કરવો જોઈએ. લીલો પડવાશ એટલે જે વિવિધ વનસ્પતિ છે, વૃક્ષો છે, એના પાંદડાઓ છે, એ જમીનમાં સડી જાય તો એ એક પ્રકારનું ખાતર જ છે. પછી જંતુનાશક દવાઓનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ, વધારે પડતો ઉપયોગ કરવો જોઈએ નહીં. ઘન કચરાનું વર્ગીકરણ કરી તેને પુનઃ ઉપયોગમાં લાવવો જોઈએ, કે ઘરેલું વપરાશમાં જે નીકળતો ઘન કચરો છે એનું વિભાજન કરીને એને આપણે ફરીથી ઉપયોગમાં લઈ શકીએ એવું હોય તો ફરીથી ઉપયોગમાં લેવા જોઈએ. પ્લાસ્ટિક કે ઘન કચરાનું રિસાયકલિંગ કરી પુનઃ ઉપયોગ કરવો જોઈએ, બરાબર. રિસાયકલિંગ કરી એટલે એને શું, શુદ્ધ કરીએ. પ્લાસ્ટિક કે ઘન કચરો હોય એને વ્યવસ્થિત શુદ્ધ કરીને આપણે ફરીથી એને ઉપયોગમાં લેવા જોઈએ. ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને જમીનનું પ્રદૂષણ ન થાય. જો સીધા પાઇપ દ્વારા પાણી જોરથી ખેતરમાં જાય અને એ જમીનને પણ શું થાય છે, ધોવાણ કરે, એટલે એવા પાઇપોને બદલે ખેતીમાં ટપક પદ્ધતિ અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને જમીનનું ધોવાણ પણ ન થાય અને કોઈ પણ પ્રકારની સમસ્યા ઊભી થાય નહીં. એટલે ભૂમિ એટલે કે જમીનનું પ્રદૂષણ રોકવા માટે આટલા ઉપાયો આપણે કરવા જોઈએ, કે આપણે શું જોયું. નંબર એક, જંતુનાશક દવાઓ રાસાયણિક ખાતરોના બદલે જૈવિક ખાતરો, દેશી ખાતરો વાપરવા જોઈએ, લીલો પડવાશનો ઉપયોગ કરવો જોઈએ. પછી બની શકે તો જંતુનાશક દવાઓનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ, મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ. પછી ઘન કચરાનું વર્ગીકરણ કરીને ફરીથી તેને ઉપયોગમાં લેવા જોઈએ. ત્યાર પછી પ્લાસ્ટિક કે ઘન કચરો હોય એ ઘન કચરાને રિસાયકલિંગ કરીને ફરીથી તેનો ઉપયોગ કરવો જોઈએ. અને ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ, બરાબર. ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો આપણે ઉપયોગ કરવો જોઈએ. તો આપણે ભૂમિનું પ્રદૂષણ કઈ રીતે થાય છે એ જોયું, અને ભૂમિનું પ્રદૂષણ રોકવાના ઉપાયો આપણે જોયા. હવે આપણે જોઈશું જળ પ્રદૂષણ, અને એ જળ પ્રદૂષણ, વિદ્યાર્થી મિત્રો, હવે પછીના ભાગમાં આપણે ચર્ચા કરીશું. તો જેવી રીતે વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંતે પ્રશ્નો આપવામાં આવ્યા હોય છે, એવી જ રીતે આ વિડીયોના અંતે પણ પ્રશ્નો આપવામાં આવ્યા છે, અને એનો જવાબ તમારે આજની તારીખ, આજનો ભાગ નંબર અને ભાગ નંબર લખીને પ્રશ્નોના જવાબો સહિત, પ્રશ્નો લખીને એના જવાબો સહિત પાકી નોટમાં તમારે પૂર્ણ કરવાનું છે.